કેમ છો વિદ્યાર્થી મિત્રો? નમસ્તે, મજામાં ને બધા? સરસ. તો આજે આપણે હવે હિન્દી ભણીશું. હિન્દીમાં મોટી બુકમાં આપણે આજે ભણીશું. તો આપણે એમાં વર્ણમાળા, મૂળાક્ષરો એ આપણે જોઈ ગયા. એના પછી આપણે ગિનતી એટલે અંક, હિન્દીમાં ગિનતી કહેવાય ને ગુજરાતીમાં અંક કહેવાય, એ આપણે ભણવાનું છે. આપણે સિલેબસમાં 1 થી 10 સુધી જ હિન્દી અંક આવે છે લખવાના શબ્દ સાથે. આમ તો 50 આવે છે, પણ શબ્દ સાથે 10 જ આવે છે. તો આપણે હવે હિન્દી અંક ભણીશું. તો ગિનતી, ગિનતી એટલે અંક, હિન્દીમાં એને ગિનતી કહેવાય. પછી પઢો, સમજો ઓર બોલો, વાંચો, સમજો અને બોલો. બોલતું જવાનું છે ને સમજતું જવાનું છે કે કેને એક કહેવાય, દો કેને કહેવાય, તીન કહેવાય. હિન્દીમાં એવી રીતે વચાય, ગુજરાતીમાં 1 2 3 એવી રીતે વચાય. તો આ શું છે? બતક છે. કેટલી છે? 1. તો અંગ્રેજીમાં એ લખેલું છે અને હિન્દીમાં એને 1 આવી રીતે લખાય. મેં ગયા વખતે 6 માસિક પહેલા હિન્દી ગિનતી આપણે જોઈ હતી, તો આપણે હવે આવડતી જશે લખતા. ભૂલી ગયા હોય તો પાછું તાજું કરી લઈએ. તો હિન્દી 1 આવી રીતે લખાય અને એને અંક શબ્દમાં 1 એમ લખાય. પછી આ શું છે? ભવરડા છે. કેટલા છે? 2. તો અંગ્રેજીમાં એને આવી રીતે લખાય, એને 2 વચાય ગુજરાતીમાં. તો હિન્દીમાં આવી રીતે આમ કરી અને એને હિન્દી શબ્દમાં કેવી રીતે કહેવાય? દો કહેવાય. પછી બસ કેટલી છે? 3. તો આ 3 તો હિન્દીમાં 3 આવી રીતે થાય. 3 તો હિન્દીમાં 3 આમ લખાય. પછી ડેટકા કેટલા છે? 1 2 3 4. તો 4 તો ગુજરાતીમાં ઇંગ્લિશમાં આવી રીતે લખાય, હિન્દીમાં આવી રીતે ઇંગ્લિશના અખરા જેવો જ થાય, પણ ઉપર આમ અડાડી દેવાનું નથી. અને શું કહેવાય? 4. એ ગુજરાતીમાં જેવી રીતે બોલાય એવી જ રીતે બોલાય છે 4, પણ લખવામાં હિન્દીમાં લખવાનું. પછી આ કેટલું છે? 1 2 3 4 અને 5. તો ઇંગ્લિશમાં 5 લખાય, 5. અને 5 હિન્દીમાં અંક છે એ આવી રીતે લખાય, તો એને હિન્દીમાં શબ્દમાં આવી રીતે લખાય 5. પછી કબૂતર 1 2 3 4 5 6. તો ઇંગ્લિશમાં 6 છે, હિન્દીમાં 6 આવી રીતે થાય. ઊંધો તગડો કરી નાખવાનો ને પછી આમ લીટું. પછી શું લખાય શબ્દમાં? 6. શું લખાય? 6. પછી કવાળી 1 2 3 4 5 6 7. તો હિન્દીમાં 7 લખાય, ગુજરાતીમાં જેમ 7 લખી એમ જ આપણે 7 હિન્દીમાં કરવાનો છે. પછી એને શબ્દમાં 7 લખાય. પછી 1 2 3 4 5 6 7 અને 8. તો ઇંગ્લિશમાં 8 લખાય, ગુજરાતીમાં જેવો 8 થાય એવો જ હિન્દીમાં પણ થાય છે, તો એને લખાય 8 શબ્દમાં આવી રીતે લખાય. પછી પતંગ 1 2 3 4 5 6 7 8 અને 9. ઇંગ્લિશમાં 9 આમ લખાય, હિન્દીમાં આવી રીતે એમ લખાય. 1 છે સેજ ઊંધો, એને કેમ લખાય શબ્દમાં 9? કેમ લખાય? 9. ચાંચી કેટલી છે? 1 2 3 4 5 6 7 8 9 10. તો 10 થઈ ગયા. અને હિન્દીમાં 10 આમ લખાય ને એને શબ્દમાં આમ લખાય. તો આ 1 થી 10 સુધીની ગિનતી છે. 1 2 3 4 5 6 7 8 9 અને 10. તો તમારે બધાને મોટે લખતા શીખી જવાનું છે. હવે છે આ ટપકા જોડો. તો આ નીચે આપણને ટપકા જોડવાના કીધા છે, એના ઉપર ઉપર આપણે જોડતા જઈએ આપણને એટલે હિન્દી અંક છે એ લખતા આવડે. તો અહીંયા જેટલા છે આને શું કહેવાય? 1. પછી આ શું છે? 2. આ શું છે? 3. આ શું છે? 4. આ શું છે? 5. પછી હવે બાજુના પેજ ઉપર આપણે જોશું. ગિનતી કરો, નીચે સંખ્યા લખો, ગણતરી કરો અને નીચે સંખ્યા લખો. તો પહેલા આપણને આ ચિત્ર આપેલા છે, ગણવાના છે અને પછી નીચે સંખ્યા કેટલી થાય છે એ લખવાના છે અંક અને શબ્દમાં બંને. તો આ કેટલા સ્ટાર છે? 1 2 3 4. 1 2 3 4 5 6 આપણે હિન્દીમાં ગણવાનું, તો આ લખ્યું 6. પછી હવે ચકલી કેટલી છે? 1 2 3 4. તો આપણે અહીંયા 4 લખીશું અને હિન્દીમાં 4 લખીશું. કેવી રીતે લખાય? તો હિન્દીમાં અંકમાં આ રીતે લખાય અને શબ્દમાં આવી રીતે લખાય. પછી સફરજન કેટલા છે? 1 2.
તો આપણે હિન્દીમાં એ અંકમાં દો લખશું અહીંયા કણે અને શબ્દમાં દો લખશું પછી પાંદ કેટલા છે 1 2 3 4 5 6 7 અને 8 તો આપણે અહીં અંકમાં લખીશું અને અહીંયા શબ્દમાં લખીશું 8 પછી ખટારા 1 2 3 તો અહીંયા આપણે 3 અંકમાં લખીશું અને અહીંયા આપણે શબ્દમાં લખીશું 3 પછી બનાના એ બનાના ની લૂમ કેટલી છે 1 2 3 લૂમ છે પણ અંદર કેટલા છે 1 2 1 2 3 4 5 6 7 8 9 છે તો અહીંયા આપણે 9 લખીશું અંકમાં અને શબ્દમાં બંનેમાં પછી નીચે માછલી કેટલી છે 1 2 3 4 5 6 7 તો આપણે હવે અહીંયા 7 શબ્દમાં અને અંકમાં લખીશું નીચે પછી ચોકલેટ કેટલી છે 1 2 3 4 5 6 7 8 9 અને 10 તો આપણે અહીં અંક અને શબ્દમાં 10 લખીશું પછી બેટ કેટલી છે 1 2 3 4 5 તો આ 5 લખીશું અહીંયા તો આપણી ગિનતી અહીંયા 1 થી 10 સુધી છે તમારે બધાએ હિન્દીની મોટી બુકમાં આ બધું લખી નાખવાનું છે અને 2 લાઇનની બુકમાં એકવાર હિન્દી ગિનતી લખવાની છે આ વખતે જોઈ જોઈને લખવાની છે પછીથી મોઢે લખવાની છે ત્યાં તમને આવડી છે તો બાય બાય વિદ્યાર્થી મિત્રો આગળ આપણે બીજું ભણીશું